गुड आफ्टरनून, केम छो बाळ मित्रों, सौने जय श्री कृष्ण। आपणे आगळ पाठ सात भण्या, हवे आजे काव्य आठ भणवानुं छे। काव्यनुं नाम शुं छे? तो कीड़ी हती के हाथी हसे। शुं छे? कीड़ी हती के हाथी हसे। चालो गाइए गीतडू, आ गीत आपणे गावानुं छे। चालो जोईए तो शुं छे आ गीत। झाड़नी साथे दोस्ती मारे, पाननी साथे दोस्ती, हरिया भरिया पंखीओना गाननी साथे दोस्ती, दरिया साथे दोस्ती मारे, कांठा साथे दोस्ती, गड़िया गड़िया शेरडीओना साठा साथे दोस्ती, कैरम साथे दोस्ती मारे, कोड़ी साथे दोस्ती, रंग रंग ना कागड़नी होड़ी साथे दोस्ती, मम्मी साथे दोस्ती मारे, पप्पा साथे दोस्ती, सौथी मारा गड़िया गड़िया गप्पा साथे दोस्ती। आ काव्य कोणे लख्यू छे? तो कोण आवशे? सुरेश दलाल। आ काव्यना कवि कोण छे? तो के सुरेश दलाल। बराबर, हवे आपणे समझिए। अहीं शुं आप्युं छे? तो के आ काव्यमां कविए कह्युं छे, आ जे पण छे कीड़ी हसे के हाथी हसे, जे पण छे, पण बेवमांथी बेव एकने आ दरेक व्यक्ति वस्तु बराबर बधा साथे मित्रता दोस्ती एटले के मित्रता छे। झाड़नी साथे पण तेनी दोस्ती छे अने पाननी साथे पण तेनी दोस्ती छे, हरिया भरिया पंखीओना गाननी साथे पण दोस्ती छे, એટલે કે હલતા ફરતા પંખીઓની સાથે એ લોકોના જે ગીત ગાય છે એ લોકો, તેની સાથે પણ એમની દોસ્તી છે, દરિયા સાથે પણ દોસ્તી છે અને દરિયાના કાંઠા સાથે પણ તેની દોસ્તી છે। કાંઠો એટલે કિનારો, ગળિયા ગળિયા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી, આપણે શેરડી ખાઈએ ને શેરડી, તેની સાથે પણ તેની દોસ્તી છે। કેરમ સાથે મારી દોસ્તી, એટલે કે અહીંયા શું કહે છે કે કેરમ રમીએ ને કેરમ, તેની સાથે પણ મારી દોસ્તી છે। કોળી સાથે પણ દોસ્તી છે, કેરમની કોળી આવે ખબર, આપણે આમ કરીને મારીએ ગોટી, તેની સાથે પણ એની દોસ્તી છે। રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી, એટલે કે અલગ અલગ રંગના કાગળની હોળીઓ જે હોય છે, જે બનાવીને આપણે રમીએ છીએ, તેની સાથે પણ તેની દોસ્તી છે, મમ્મી સાથે પણ દોસ્તી છે અને તેની પપ્પા સાથે પણ દોસ્તી છે, સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી, એટલે કે જે ગપ્પા મારે છે, ગલી ગલીમાં પોતાની ભાષા બોલતા બોલતા વાત કરે છે, તેમાં પણ તેમની દોસ્તી છે। બરાબર, તો ચાલો જોઈએ, આપણે આગળ જોઈએ, અહીંયા શું આપ્યું છે? તો કે શોધો અને લખો। તો શોધો અને લખોમાં શું આપ્યું છે? ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે, વંચાય છે, ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે, તો અહીંયા શું આવે? આ સાઈડ અહીંયા પ્રાણીઓના નામ આપ્યા છે, અહીંયા આપ્યા છે કોણ ક્યાં સંતાયું છે, તો પહેલા નંબરમાં આવશે સસલું, તો સસલું ક્યાં સંતાયું છે, તો કે ઊંચા ઊંચા ઘાસની પાછળ, પછી અહીં બીજું આવશે વાઘ, વાઘ ક્યાં સંતાયો છે, તો ગુફાની પાછળ, પછી અહીંયા આવશે ત્રીજા નંબરમાં સાપ, તો સાપ ક્યાં છે, થડની બખોલમાં, પછી શું છે જીરાફ, તો જીરાફ ક્યાં છે,
तो जिराफ आवशे झाड़ीनी पाछळ। पांचमामां छे शियाळ, तो शियाळमां शुं छे? पर्वतनी पाछळ। आ रह्युं शियाळ, बराबर। હવે આ જે છે રંગ દોરો, સોરી ચિત્ર દોરો અને રંગ પૂરો, આ તમારે તમારી ચોપડીમાં પૂરું કરવાનું છે। પછી ચિત્ર ચાર, જેવું ચિત્ર દોરો આખું પેટ, સ્ન સ્ન આખું માથું, સૂંઢ સ્વ છ, બધા પગમાં સ્વ સ્વ, મનપસંદ રંગથી લખો। એટલે કેવી રીતે આ ઉપર ચિત્ર દોર્યું છે ને, એ રીતે અહીંયા આખું ચિત્ર દોરવાનું છે। આ ચિત્ર આખું અહીંયા દોરવાનું છે, અને જે રીતે આ લખ્યું છે ને, તેવી રીતે જ અહીંયાના ચિત્રમાં લખીને રંગ પૂરીને લખવાનું છે। હવે આપણે આગળની વાર્તા સમજીએ, તો ચાલો જોઈએ। એન ઘેન દીવાઘેન, નંબર એક, ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત મિત્ર જંગલમાં રહે। હાથીનું નામ શું છે? તો કે ચંદુ, અને કીડીનું નામ ટીકુ, એ બેઉ મિત્ર છે અને તેઓ ક્યાં રહે છે? જંગલમાં। બંને ખૂબ વાતો કરે, વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા, એટલે કે વાતો કરી કરીને એક દિવસ શું થયું? એ કંટાળ્યા। એ ચંદુલાલને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી ગઈ। શું કહે છે? એ ચંદુ, ચાલ ને કોઈ રમત રમીએ, આમ વાતો કરી કરીને હું તો કંટાળી ગઈ। એવું કોણ કહે છે? તો કે આ તીર આમ છે, એટલે કોણ કહે છે? કીડી કહે છે। પછી અહીંયા હાથી શું કહે છે? હા હા હા, ચાલને, ના કોણે પાડી, હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા। શું કહે છે હાથી? હા હા હા, ચાલ, કોણે ના પાડી, હું તો કુસ્તી કુસ્તી રમવા માટે તૈયાર જ છું કે। પછી શું આવશે? ના રે ના ચંડુડા, તું પણ તારી સી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી થપ્પો રમીએ થપ્પો। શું કહે છે કીડી હાથીને? કે ચંદુડા, ના રે ભાઈ ના, તું પણ કેવી મસ્કરી કરે, તારી સાથે કુસ્તી, ના રે ભાઈ થપ્પો રમીએ, એટલે કે છપ્પો દાવ એમ કહીએ ને આપણે એને, એ લોકો અહીંયા ચોપડીમાં શબ્દ એના માટે વપરાયો છે થપ્પો। તો શું રમીએ? તો કે થપ્પો રમીએ થપ્પો। પછી આવશે બીજું, તો અહીંયા શું છે? બે, ચંદુ થપ્પો રમવા તૈયાર થયો, ટીકુએ દાવ દીધો, ચંદુ એક પહોળું ઝાડ જોઈ તેની પાછળ ઊભો રહ્યો। એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાયો, કહ્યો કે મારી આંખો બંધ છે, વન ટુ થ્રી આવું કે, એટ નાઇન ટેન, એ ચંદુડા હું શોધવા આવું છું। શું થયું? બીજા નંબરની અંદર ચંદુ જે છે તે શું કરે છે? થપ્પો રમવા તૈયાર થઈ જાય છે, અને બે જણા થપ્પા રમે છે। તો ટીકુએ પોતાનો દાવ આપ્યો, અને ચંદુ એક સરસ મજાનું મોટું ઝાડ જોઈ, ચંદુ એટલે કે હાથી, સરસ મજાનું મોટું ઝાડ જોઈને એની પાછળ ઊભો રહી ગયો। પછી શું કહે છે કીડી? કીડી એટલે કે ટીકુ, એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો કે, એનું ગીત ગાય છે, અને પછી કે પૂછે છે, ચંદુ સંતાઈ ગયો, મારી આંખો બંધ છે। શું કહે છે? કે મારી આંખો બંધ છે, વન ટુ થ્રી આવું કે, એક બે ત્રણ આવું કે હું। પછી શું કહે છે? એટ નાઇન ટેન, આઠ નવ ને દસ, એ ચંદુડા હું શોધવા આવું છું। એવું કોણ બોલે છે? કીડી બોલે છે। પછી શું છે? હે હે હે, તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, અને તને તો સંતાતાય નથી આવડતું, પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ ને પૂંછડી તો દેખાય છે,
તું તો ઝાડથી ઝાડો છે, ચંદુનો થપ્પો ચંદુનો થપ્પો। કીડી જે છે એટલે કે ટીકુ જે છે તે શું કહે છે, અરે અરે ચંદુ તને તો સંતાડતા પણ નથી આવડતું, હે કેમ, કેમ કે તું એ ઝાડ જ પહોળું શોધ્યું તો છે પણ તું ઝાડ કરતા પણ જાડો છે, અને પાછું શું છે આગળથી તારી સૂંઢ દેખાય છે અને પાછળથી પૂંછડી તો તારી દેખાય જ છે। પછી કીડી જે છે તે હસે છે અને ચંદુનો થપ્પો એમ કરે છે। પછી છે ત્રણ, ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ગયો। ટીકુડી હવે મારો દાવ, ચાલ સંતાઈ જા, એન ઘેન દીવા ઘેન સંતાઈ કે, એક બે ત્રણ ચાર દસ, એ હું આવ્યો। હાથી જે છે તે શું કહે છે, ચાલ હવે મારો દાવ છે તું સંતાઈ જા। અને હાથી જે છે, હાથી એટલે કે ચંદુ, એ પોતાની આંખ બંધ કરી લે છે અને કહે છે ટીકુડી હવે મારો દાવ છે તું જા અને સંતાઈ જા। પછી એનું ગીત ચાલુ કરી દે છે કે એન ઘેન દીવા ઘેન, પછી પૂછે છે સંતાઈ ગઈ કે, પછી પાછો કહે છે કે એક બે ત્રણ ચાર અને દસ, એ હું આવ્યો, હવે હું તને શોધવા આવું છું। પછી શું છે નંબર ચાર, ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ, ચંદુએ આંખો ખોલી, આજુ જોયું બાજુ જોયું, આગળ જોયું પાછળ જોયું, ઉપર જોયું આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય જ નહીં ને, એ થાકીને હાંફવા લાગ્યો। એની સૂંઢમાંથી શું શું કરતો પવન ફૂંકાયો, તેથી બધા પાંદડા ઉડી ગયા અને કીડીવાળું પાંદડું ઉડ્યું। અરે હું મરી જઈશ, બચાવ બચાવ, ટીકુનો થપ્પો થપ્પો। અહીંયા શું આપ્યું છે ચાર નંબરની વાર્તામાં, તો કે ટીકુ ઝાડ નીચે ઝાડના પાન નીચે જઈને સંતાઈ જાય છે અને ચંદુએ આંખો ખોલી, ત્યારે આજુ જોયું આજુબાજુ જોયું આગળ પાછળ જોયું આમ દોડ્યો તેમ દોડ્યો, દરેક તરફે દોડીને જઈને જોયું અને છેલ્લે થાકી ગયો, અને જ્યારે થાકી ગયો ત્યારે હાંફવા લાગ્યો, તેથી એની હાંફમાંથી જ્યારે પવન ફૂંકાયો હાંફતી વખતે, તેનાથી પાંદડા એ પવનથી પાંદડા ઉડી ગયા અને પેલું જે કીડી સંતાઈ હતી એ પાંદડું પણ ઉડી ગયું। તેથી કીડી શું કહે છે, અરે અરે હું મરી જઈશ, બચાવો બચાવો, અને ટીકુનો ઠપ્પો થઈ ગયો। હવે આવે છે પાંચ, એક વાર ચંદુ હાર્યો એક વાર ટીકુ હારી, થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા। શું થયું, એક વાર ચંદુ હારી ગયો અને બીજી વાર ટીકુ હારી ગઈ, અને થોડી વાર થોડું પાણી પીને ફરી પાછા બેઉ જણા રમવા લાગ્યા। ચંદુએ બુદ્ધિ વાપરી, મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ અને મો કાન સંકોરી બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોઈ લો, એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે, હું આંખો ખોલું છું હવે બરાબર સંતાજે, હો પૂંછડી પણ દેખાવી ના જોઈએ। કીડી કોને હસે છે, તો કે હાથીને હસે છે કે હવે તારી પૂંછડી પણ દેખાવી જોઈએ નહીં, તું સંતાઈ ગયો કે। હાથીએ શું કર્યું હતું, મોટા મોટા ગોળ પથ્થરોની વચ્ચે જઈને સંકોચાઈને બેસી ગયો હતો અને પોતાની પૂંછડી અને સૂંઢ જે છે તેને પણ સંકોચી લીધી હતી, એટલે એવું લાગે કે જાણે પથ્થર જ છે, બરાબર। અને કીડી શું કહે છે તેને, તું સંતાઈ ગયો કે, બરાબર। હવે આપણે જોઈએ છ, ટીકુએ આંખો ખોલી, બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું એની પૂંછડી દેખાતી ન હતી। ટીકુએ શું કર્યું, બધી જગ્યાએ ચંદુને શોધ્યો પણ એની પૂંછડી પણ દેખાતી ન હતી।
ટીકુએ તો એક મસ્ત મોટા પથ્થર પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર ઉપરથી નીચે ઉતરી ગઈ. શું થયું? કીડીએ શું કર્યું? તો મોટા પથરા પર ચડીને જોવા લાગી કે ચંદુ ક્યાં ગયો હશે, એ ક્યાં સંતાયો હશે. એ પથ્થર મોટા મોટા પથ્થર ઉપર ચડીને જોઈ ગઈ, પણ એને ચંદુ દેખાયો નહીં. છેલ્લે થાકીને નીચે ઉતરી ગઈ. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો કેમ નથી? શું કહે છે કીડી? તો કે આટલો મોટો ચંદુ ક્યાં સંતાયો હશે, દેખાતો પણ નથી. હવે આગળનું સાતમું વાર્તા આપણે નવા વિડીયોમાં સમજશું. ઓકે, બાય.